નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફૂલાણી ચિરાગ સર્વોપરી યુટ્યુબ ચેનલ માં આપનું સ્વાગત કરું છું. હવે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 8 વિષય વિજ્ઞાન અને ટેકનોલોજી અને પાઠ નંબર છે મિત્રો આપણો 5, એટલે કે કોલસો અને પેટ્રોલિયમ, અને ભાગ નંબર છે મિત્રો 4. તો મિત્રો, અગાઉ ભાગ 3 ની અંદર આપણે પેટ્રોલિયમ વિશે માહિતી મેળવી ચૂક્યા છીએ કે પેટ્રોલિયમ, ત્યાર પછી પેટ્રોલિયમ શુદ્ધિકરણ, શુદ્ધિકરણ કર્યા બાદ એમાંથી કેવા કેવા પદાર્થો આપણે મેળવવામાં આવે છે, ત્યાર પછી જોયું આપણે પેટ્રોકેમિકલ્સ, તેમાંથી મળતા પદાર્થોનો આપણે ઉપયોગ ક્યાં કરીએ છીએ. તો આ બધી માહિતી મિત્રો આપણે ભાગ 3 ની અંદર અગાઉ અભ્યાસ કરી ચૂક્યા છીએ. અને મિત્રો, હવે આ ભાગ 4 ની અંદર આપણે કુદરતી વાયુ વિશે અભ્યાસ કરવાનો છે, એટલે કે નેચરલ ગેસ, જે તમને પાઠ્યપુસ્તક ની અંદર પેજ નંબર 64 ટોપિક નંબર 5.3 આપેલો છે કે કુદરતી વાયુ, નેચરલ ગેસ. તો જોઈએ મિત્રો કે કુદરતી વાયુ, તો જુઓ સાથે સાથે પાઠ્યપુસ્તકમાં કે કુદરતી વાયુ ખૂબ જ અગત્યનું અશ્મિ બળતણ છે, કારણ કે તેને પાઇપલાઇન દ્વારા વહન કરવો સરળ બને. આ જે કુદરતી વાયુ છે એ કુદરતી વાયુ ખૂબ જ અગત્યનું અશ્મિ બળતણ છે. કુદરતી વાયુ ખૂબ જ અગત્યનું અશ્મિ બળતણ છે, કારણ કે તેને પાઇપલાઇન દ્વારા વહન કરવું સરળ છે. કુદરતી વાયુ છે એ ખૂબ જ અગત્યનું અશ્મિ બળતણ છે, કેમ? કારણ કે તેને પાઇપલાઇન દ્વારા વહન કરવું ખૂબ જ સરળ હોય છે. આગળ જોઈએ કે ઊંચા દબાણ હેઠળ કુદરતી વાયુને દબાણયુક્ત કુદરતી વાયુ તરીકે સંગ્રહ કરવામાં આવે છે, એટલે કે ઊંચા દબાણ હેઠળ, એટલે કે ઊંચા દબાણે આ કુદરતી વાયુને દબાણયુક્ત કુદરતી વાયુ, એટલે કે કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ, એને સીએનજી કહેવામાં આવે છે, તરીકે સંગ્રહ કરવામાં આવે છે. કે ઊંચા દબાણે ઊંચા દબાણ હેઠળ કુદરતી વાયુને દબાણયુક્ત કુદરતી વાયુ, સમજ, ઊંચા દબાણ હેઠળ કુદરતી વાયુને દબાણયુક્ત કુદરતી વાયુ, એટલે કે કોમ્પ્રેસ નેચરલ ગેસ, એટલે કે સીએનજી, જેને આપણે સીએનજી કહીએ, કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ એટલે કે સીએનજી તરીકે સંગ્રહ કરવામાં આવે. ઊંચા દબાણ હેઠળ આ કુદરતી વાયુ છે, એ કુદરતી વાયુને દબાણયુક્ત કુદરતી વાયુ એટલે કે કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ સીએનજી તરીકે એનો સંગ્રહ કરવામાં આવે છે. આગળ જોઈએ કે સીએનજી નો ઉપયોગ વિદ્યુત ઉત્પાદન માટે પણ કરવામાં આવે છે. આ સીએનજી નો ઉપયોગ વિદ્યુત ઉત્પન્ન કરવા માટે પણ થાય છે. આ સીએનજી નો ઉપયોગ વિદ્યુત ઉત્પન્ન કરવા માટે પણ થાય છે. આગળ જોઈએ, આજકાલ તેનો ઉપયોગ વાહન વ્યવહારના
દર્શન તરીકે થાય છે. આજકાલ એનો આ સીએનજીનો ઉપયોગ શેમાં કરવામાં આવે છે? તો કે વાહન વ્યવહારની અંદર દર્શન તરીકે વાપરવામાં આવે છે, કારણ કે તે ઓછું પ્રદૂષણ કરે છે, તે એક સ્વચ્છ બળતણ છે. તો કે આજકાલ સીએનજી નો ઉપયોગ વાહન વ્યવહારમાં બળતણ તરીકે કરવામાં આવે છે, કારણ કે તે ઓછું પ્રદૂષણ કરે છે અને તે એક સ્વચ્છ બળતણ છે. સીએનજીનો ઉપયોગ મુખ્ય રીતે વિદ્યુત ઉત્પન્ન કરવા માટે થાય છે, પરંતુ આજકાલ સીએનજીનો ઉપયોગ આપણે વાહન વ્યવહારમાં કરીએ છીએ, કારણ કે તે ઓછું પ્રદૂષણ કરે છે અને એક સ્વચ્છ બળતણ છે. તો સીએનજીનો સૌથી મોટો ફાયદો એ છે કે તે ઘર કે કારખાનામાં કે જ્યાં તેને પાઇપલાઇનથી પહોંચાડી શકાય છે ત્યાં સીધો જ દહન માટે ઉપયોગમાં લઈ શકાય. આ જે સીએનજી છે એ સીએનજી નો મોટો ફાયદો એ છે કે સીએનજી નો મોટો ફાયદો એ છે કે આપણે ઘર અથવા તો ઉદ્યોગો, એટલે કે સીએનજી નો સૌથી મોટો ફાયદો એ છે કે તે ઘર કે કારખાનામાં કે જ્યાં તેને પાઇપલાઇનથી પહોંચાડી શકાય છે, તે ઘર કે કારખાનામાં કે જ્યાં તેને પાઇપલાઇનથી પહોંચાડી શકાય છે, પાઇપલાઇન થી પહોંચાડી શકાય છે ત્યાં સીધો જ દહન માટે ઉપયોગમાં એને લઈ શકાય છે, ત્યાં સીધો જ દહન માટે ઉપયોગમાં લઈ શકાય, ત્યાં તેને દહન માટે સીધો જ આપણે ઉપયોગમાં લઈ શકીએ છીએ. તો પાઇપલાઇનની આવી વ્યવસ્થા વડોદરા, દિલ્હીના કેટલાક ભાગ તથા અન્ય સ્થળોએ જોઈ શકાય છે. તો પાઇપલાઇનની જે આવી વ્યવસ્થા છે, એટલે કે સીએનજીને આપણે પાઇપલાઇન દ્વારા આપણે કારખાનાઓ સુધી પહોંચાડી શકીએ અને ત્યાં તેનો ઉપયોગ આપણે સીધો દહન માટે કરી શકીએ. તો પાઇપલાઇનની આવી વ્યવસ્થા આપણે વડોદરા તથા દિલ્હીના કેટલાક ભાગો અથવા તો અન્ય સ્થળોએ પણ જોઈ શકાય છે. એટલે કે પાઇપલાઇનની આવી વ્યવસ્થા વડોદરા, દિલ્હીના કેટલાક ભાગો તથા અન્ય સ્થળોએ જોઈ શકાય છે. તો આગળ જોઈએ મિત્રો કે ઘણા બધા રસાયણો તથા ખાતરોના ઉત્પાદનમાં પ્રાથમિક ઘટક તરીકે પણ કુદરતી વાયુનો ઉપયોગ થાય છે. એટલે કે રસાયણો અને ખાતરોના ઉત્પાદનમાં કુદરતી વાયુનો ઉપયોગ થાય છે. રસાયણો અને ખાતરોના ઉત્પાદનમાં કુદરતી વાયુનો ઉપયોગ થાય છે. કેટલાક રસાયણો અને ખાતરોની બનાવટમાં પણ કુદરતી વાયુનો ઉપયોગ થાય છે. તો ભારતમાં કુદરતી વાયુના ખૂબ મોટા સંગ્રહ સ્થાનો
એટલે ભારતની અંદર આ કુદરતી વાયુના ખૂબ મોટા સંગ્રહ સ્થાનો છે. તો કે ભારતમાં તે ત્રિપુરા, રાજસ્થાન, મહારાષ્ટ્ર અને કૃષ્ણા ગોદાવરી નદીના મુખ ત્રિકોણ પ્રદેશમાં કુદરતી વાયુ મળી આવે છે. એટલે કે ભારતમાં કુદરતી વાયુના ખૂબ મોટા સંગ્રહ સ્થાનો છે, જેવા કે ત્રિપુરા, ત્યારબાદ રાજસ્થાન, મહારાષ્ટ્ર અને કૃષ્ણ ગોદાવરી નદીના મુખ ત્રિકોણ પ્રદેશ. રાજસ્થાન, મહારાષ્ટ્ર અને કૃષ્ણ ગોદાવરી નદીના મુખ ત્રિકોણ પ્રદેશ. તો કૃષ્ણા ગોદાવરી નદીના મુખ ત્રિકોણ પ્રદેશમાં કુદરતી વાયુ મળી આવે છે. કુદરતી વાયુ મળી આવે એટલે આ પ્રદેશમાં, ભારતની અંદર આ પ્રદેશમાં કુદરતી વાયુ મળી આવે છે. તો હવે જોઈએ કે કેટલાક કુદરતી સંસાધનો મર્યાદિત છે, બરાબર છે મિત્રો? કેટલાક કુદરતી સંસાધનો કેવા છે? મર્યાદિત છે. જ્યારે આપણે કેવા કહીએ છીએ કે પુનઃ અપ્રાપ્ય કુદરતી સંસાધન, તો આપણે જોઈએ મિત્રો પેજ નંબર 61 ઉપર કે કેટલાક કુદરતી સંસાધનો મર્યાદિત છે. કેટલાક કુદરતી સંસાધનો મર્યાદિત છે. જોઈએ મિત્રો કે આ પ્રકરણની શરૂઆતમાં જ તમે ભણ્યા કે કેટલાક કુદરતી સંસાધનો પુનઃ અપ્રાપ્ય છે, જેવા કે કચ્છમી બળતણ, જંગલો, ખનિજો વગેરે, બરાબર છે? તો તમે જાણો છો કે કોલસો અને પેટ્રોલિયમ કચ્છમી બળતણ છે. મૃતજીવોને આ બળતણમાં રૂપાંતર થતા લાખો વર્ષો લાગ્યા છે. તો બીજી બાજુ આ દરેક જાતિના સંગ્રહ સ્થાનો ફક્ત થોડાક શતક સુધી ચાલે તેવા છે. વળી આ બળતણનું દહન એ વાયુ પ્રદૂષણનું મુખ્ય કારણ છે. તો તેમનો વપરાશ ગ્લોબલ વોર્મિંગ સાથે પણ સંકળાયેલો છે, એટલે કે જે વપરાશ છે એ ગ્લોબલ વોર્મિંગ થવાનું એક કારણ પણ બને છે. તો આથી જરૂરી છે કે આ બળતણનો ત્યારે જ ઉપયોગ કરીએ કે જ્યારે તેના વગર ચાલે તેમ ન હોય. તો આ બળતણનો ઉપયોગ આપણે ત્યારે જ કરવો કે જ્યારે એના વગર ચાલી શકે તેમ ન હોય, કારણ કે એનો વપરાશ કરવાથી ગ્લોબલ વોર્મિંગ થઈ શકે છે. આગળ જોઈએ કે આને કારણે સારું પર્યાવરણ, ગ્લોબલ વોર્મિંગનું ઓછું જોખમ તથા લાંબા સમય સુધી તે પ્રાપ્ય રહેશે. તો ભારતની પેટ્રોલિયમ કન્ઝર્વેશન એન્ડ રિસર્ચ એસોસિએશન પીસીઆરએ સંસ્થા વાહન ચલાવતા સમયે પેટ્રોલ ડીઝલની બચત કઈ રીતે કરવી જોઈએ તેની સલાહ આપે છે. એટલે કે ભારતની જે પેટ્રોલિયમ કન્ઝર્વેશન એન્ડ રિસર્ચ એસોસિએશન નામની જે સંસ્થા છે, એ સંસ્થા વાહન ચલાવતા સમયે પેટ્રોલ કે ડીઝલની બચત કઈ રીતે કરવી જોઈએ તેની સલાહ આપે છે. એટલે કે ભારતની સંસ્થા, ભારતની ધ પેટ્રોલિયમ કન્ઝર્વેશન એન્ડ રિસર્ચ એસોસિએશન એસોસિએશન
PCRA, भारत की यह संस्था है द पेट्रोलियम कंजर्वेशन एंड रिसर्च एसोसिएशन એટલે કે PCRA એ વાહન ચલાવતી વખતે એટલે આપણે જ્યારે વાહન ચલાવતા હોય વાહન ચલાવતી વખતે એટલે વાહન ચલાવતા સમયે પેટ્રોલ અને ડીઝલની બચત કઈ રીતે કરવી તેની સલાહ આપે છે કે ભારતની સંસ્થા પેટ્રોલિયમ કન્ઝર્વેશન એન્ડ રિસર્ચ એસોસિએશન PCRA એ વાહન ચલાવતા સમયે पेट्रोल के डीजल कई रीते बचाव सलाह आपे PCRA नामनी जे संस्था छे એટલે કે પેટ્રોલિયમ કન્ઝર્વેશન એન્ડ રિસર્ચ એસોસિએશન એટલે કે PCRA નામની જે સંસ્થા છે એ સંસ્થા આપણને જ્યારે આપણે વાહન ચલાવતા હોય તે વાહન ચલાવતા સમયે પેટ્રોલ કે ડીઝલની બચત કઈ રીતે કરવી તેની આપણને સલાહ આપે છે કે જે નીચે મુજબ છે કઈ કઈ સલાહ છે તો જોઈએ કે બને ત્યાં સુધી એક ધારી અને મધ્યમ ગતિથી વાહન ચલાવવું પહેલી સલાહ છે કે બને ત્યાં સુધી એક ધારી કે મધ્યમ ગતિથી વાહન ચલાવવું છે આ એની પહેલી સલાહ છે કે બને ત્યાં સુધી એક ધારી અથવા તો મધ્યમ ગતિથી વાહન ચલાવવું ત્યાર પછી તો કે ટ્રાફિક સિગ્નલ પાસે અથવા તમારે જ્યાં રાહ જોવાની હોય ત્યાં એન્જિન બંધ કરી દેવું ટ્રાફિક સિગ્નલ પાસે અથવા તમારે ત્યાં રાહ જોવાની હોય ત્યાં એની બંધ કરી દેવું બીજી સલાહ એની એ છે કે ટ્રાફિક સિગ્નલ પાસે અથવા તો જે જગ્યાએ આપણે રાહ જોવાની હોય તેવી જગ્યાએ શું કરવાનું તો કે આપણું જે બાઇકનું અથવા તો જે વાહનનું એન્જિન છે તે આપણે બંધ કરી દેવું અને છેલ્લું કે વાહનની નિયમિત જાળવણી રાખવાની વાહનની નિયમિત જાળવણી રાખવી એટલે કે ભારતની જે સંસ્થા છે કઈ PCRA એટલે કે પેટ્રોલિયમ કન્ઝર્વેશન એન્ડ રિસર્ચ એસોસિએશન નામની જે સંસ્થા છે તે આપણને વાહન ચલાવતી વખતે પેટ્રોલ અને ડીઝલની બચત કઈ રીતે કરવી તેના વિશેની આપણને એ સલાહ આપે છે તો એ કઈ કઈ સલાહ છે તો ત્રણ સલાહ આપે છે કઈ કઈ તો કે પહેલી છે કે બને ત્યાં સુધી એક ધારી અથવા તો મધ્યમ ગતિથી વાહન ચલાવવું ત્યાર પછી ટ્રાફિક સિગ્નલ પાસે અથવા તો કે જ્યાં આપણે રાહ જોવાની હોય એવા સ્થળોએ આપણું વાહન છે આપણે બંધ કરી દેવાનું અને ત્રીજી સલાહ છે એટલે કે વાહનની આપણે નિયમિત જાળવણી રાખવી જોઈએ તો આ વાત હતી મિત્રો કે કેટલા કુદરતી સંસાધનો મર્યાદિત છે એના વિશે તો આ ભાગની અંદર આપણે જોયું કે કુદરતી વાયુ વિશે અભ્યાસ કરવો એટલે આપણે કુદરતી વાયુ વિશે અભ્યાસ કર્યો તો હવે આ જે આપણે બોર્ડ વર્ક કરેલું છે એ બધું જ બોર્ડ વર્ક તમારે મિત્રો ફરજિયાત હોમવર્કની અંદર લખવાનું છે તો અહીંયા આપણો પાઠ આ પૂર્ણ થાય છે નમસ્કાર.